मंच पर उपस्थित राज्यना नायब मुख्यमंत्री आदरणीय श्री नितिन भाई पटेल, पूर्व मुख्यमंत्री आदरणीय आनंदीबेन पटेल, साथी मंत्री शंकर भाई चौधरी, प्रदीप सिंह जी, वल्लभ भाई, औडाना चेयरमैन भूपेंद्र भाई, नितिन भाई बधाना नाम लई लीधा छे, एमां मारो सूर पुरावुं छुं। भाईओ अने बहेनो, આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમનો જન્મ જયંતિ છે। આજે વકીલ સાહેબ જેમના નામે આ બ્રિજ આપણે કહી રહ્યો છે, એ 1917 માં એમનો જન્મ થયો હતો અને 2017 એટલે કે શતાબ્દી વર્ષ એમનું ચાલી રહ્યું છે। એવા સારા સમયે આજે આ ભોપાલ ખાતે લક્ષ્મણરાવ ઇનામદાર બ્રિજનું આજે અનાવરણ થયું છે, એ માટે ઔડાના બધા અધિકારી પદાધિકારીઓને ઝડપથી સુંદર લાંબો બ્રિજ 85 કરોડ ના ખર્ચે આ બ્રિજ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નીતિનભાઈ નું ભાષણ સાંભળતો હતો, 56,000 કરોડ નું નર્મદા ડેમ, 2,500 કરોડ નો રાજકોટ ગાંધીનગર 4 લેન, 6 લેન તો આ બાજુ, ઓલી બાજુ 4 લેન, પછી 600 કરોડ આ બાજુ વપરાવાના છે ગાંધીનગર અમદાવાદ વચ્ચે। ચારેય તરફ કરોડોના કામો ચાલી રહ્યા છે। આ યોજનાઓ જાહેર થતી હતી ત્યારે કોંગ્રેસના લોકો કહેતા હતા કે માત્ર ને માત્ર એક બુલક ભાંગો મારે છે, શેખ ચલીની જેમ નવા નવા વિચારો મૂકે છે, ખોટી વાત કરી ચૂંટણી લક્ષી વાતો કરે છે। પરંતુ છેલ્લા 15 વર્ષમાં ગુજરાતની ધરતી ઉપર આ બધા સપનાઓ સાકાર થયા છે। એનું કારણ એ છે કે પહેલા નહોતું થતું અને હવે થાય છે। પૈસા પ્રશ્ન નથી, પ્રોબ્લેમ નથી, પેલા પૈસા ઈ પ્રોબ્લેમ થતા હતા। કોઈ પણ યોજના મુકાય તો પૈસા ક્યાં, આવી અગાઉની સરકારોમાં વાતો થતી હતી। આજે પૈસા વાપરો, સરકાર પૈસા આપશે, આ જે તફાવત ઊભો થયો છે એને કારણે આ સાકાર થયું। પેલા પૈસા નહોતા ને હવે પૈસા છે, એનું પણ કારણ વિચારવા જેવું છે। રાજીવ ગાંધીએ કહેલા શબ્દો ઇતિહાસમાં નોંધાઈ ગયા છે। રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે કહેતા હતા કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા છેલ્લે પહોંચે છે, 85 પૈસા ખવાઈ જાય છે રસ્તામાંથી, કોણ ખાઈ જતું હતું, ક્યાં પૈસા પાર્ક થતા હતા, કોણ દલાલો વચમાં હતા। અને હવે નરેન્દ્રભાઈ કહે છે હું રૂપિયો મોકલું છું, 1.25 રૂપિયાનું કામ થવું જોશે। અને આજે આ બધા કામો થાય છે એ 1.25 રૂપિયાના કામને કારણે, પ્રજાના પૈસા પ્રજા માટે વપરાય, પ્રજાના કરના પૈસા, ટેક્સના પૈસા, છેવાડાના માનવી સુધી વપરાય, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા બને, દલાલો મુક્ત વ્યવસ્થા બને, પારદર્શક વહીવટ બને, અને એને કારણે આ વસ્તુ ભારતમાં હવે લોકો અનુભવી રહ્યા છે।
એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે, ભરોસાનું વાતાવરણ ઊભું થયું છે, ઈમાનદારીનું વાતાવરણ ઊભું થયું છે, અને એને કારણે આ બધું શક્ય બને છે. હમણાં જ નીતિનભાઈ ને મને કહેતા હતા કે ઔડા કરકસર યુક્ત વહીવટ એવું કંઈક ચેરમેન માટે અહીંયા ઉદ્ઘોષકે કીધું. નીતિનભાઈ કે 500 કરોડ પડ્યા છે ઔડામાં, ઔડાના વિકાસ માટે આ પૈસા વપરાય અને વાપરે છે. આજથી ને 15 વર્ષ પહેલા આ વિસ્તારમાં શું હતું મને બરાબર ખબર છે કે અમદાવાદ એ નવરંગપુરાથી નારાયણપુરાથી અટકી ગયું હતું, અને આ છેલ્લા 15 વર્ષમાં આજે બોપલમાં પણ મકાન ને જમીન મળતા નથી. આ વિકાસની જે કૂચ ઊભી થઈ છે એના કારણોમાં જે ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈએ જે દીર્ઘ દ્રષ્ટિ અપનાવીને વિકાસના ખરા અર્થમાં રોડમેપ બનાવીને જે આયોજનો કર્યા એને કારણે આ વિકાસ શક્ય બન્યો છે. આજે બોપલ એ આધુનિક અમદાવાદનું એક આકૃતિ ઊભી થઈ છે. આ બ્રિજ એમાં એક પીછું ઉમેરાણું છે, અને જે રીતે અગાઉના વક્તાઓએ કીધું કે દરરોજ પડતી મુશ્કેલી એનું નિવારણ થઈ ગયું છે અને ઝડપથી પુલ બનાવ્યો છે, લાંબો બ્રિજ બનાવ્યો છે, જેથી કરીને દરરોજ 15-20 હજાર વાહનો અહીંથી પસાર થતા હોય તો એને વિલંબનો પણ ક્ષણભરનો વિલંબ ન થાય એટલા માટે આ વ્યવસ્થા કરી છે. ગુજરાતની સરકારે શહેરી વિકાસે નિર્ણય કર્યો છે કે શહેરો છે એને આધુનિક બનાવવા, ગામડાઓમાં શહેરો જેવી વ્યવસ્થાઓ ઊભી કરવી, આત્મા ગામડાનો પણ વ્યવસ્થા શહેરોની, સુવિધા શહેરોની, અને શહેરો એ આધુનિક શહેરો બને. આધુનિક શહેરો એટલે આ સ્પર્ધા માત્ર રાજ્યો વચ્ચેની નહીં પણ હોંગકોંગ, સિંગાપુર, દુબઈ એની સરખામણીમાં સુરત, વડોદરા, અમદાવાદ એ દિશામાં એની સ્પર્ધા કરતા શહેરો બને, અને એ પ્રકારની સુવિધાયુક્ત અહીંયા વ્યવસ્થાઓ બને એટલા માટે સ્માર્ટ સિટીમાં પણ ગુજરાતના 6 શહેરોને આજે કેન્દ્રમાં સ્થાન મળ્યું છે, અને એને કારણે આવનારા દિવસોમાં સ્માર્ટ સિટી તરીકે આધુનિક વ્યવસ્થા સાયબર સિસ્ટમ થી આખા શહેરો બને, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ એમાં નંબર 1 હોય, અને શહેર રહેવા લાયક, માણવા લાયક બને એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે જેને 170 નગરપાલિકાઓ એમાં ભૂગર્ભ ગટરો બનાવી દીધી છે. ગુજરાત એવું પહેલું શહેર છે કે તમામ નગરપાલિકાઓ અને મહાનગરોમાં પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી, ફિલ્ટર વોટર આ સરકાર આપી રહી છે. ગુજરાત એવું પહેલું શહેર, ગુજરાત એવું છે કે જેમાં તમામ શહેરો એલઈડી લાઇટ થી સજ્જ છે. ગુજરાત એવું છે કે જેમાં તમામ શહેરો સફાઈમાં, સ્વચ્છ ભારતમાં 100% ઓડીએફ એટલે કે પ્રત્યેક લોકોના ઘરે વ્યક્તિગત જાજરૂઓની વ્યવસ્થા, ખુલ્લામાં જાજરૂએ કોઈ ન જાય એ પ્રકારનું ગુજરાત આપણે આગળ વધારી રહ્યા છીએ. હમણાં તાજેતરમાં જ અલગ અલગ શહેરો વચ્ચે અલગ અલગ નિયમો હતા ટાઉન પ્લાનિંગના, તો ગુજરાતની સરકારે કોમન જેડીસીઆર, સુરતમાં એફએસઆઈ મળતી હોય એ જ એફએસઆઈ અમદાવાદમાં હોય અને એ જ એફએસઆઈ રાજકોટમાં હોય, કોમન જેડીસીઆર, સરખા નિયમો જેથી કરીને શહેરો વચ્ચે વિસંવાદિતા ન હોય, પારદર્શક વહીવટ હોય, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે પૂરા માર્ક મળે
એવી સરળ વ્યવસ્થા હોય જેથી કરીને લોકોને ધક્કા ખાવાના પડે, કોર્પોરેશનના પગથિયા ચડવાના પડે, અને સરળતાથી પ્રમાણિકતાથી ભ્રષ્ટાચાર વગર લોકોના કામો થાય, એટલા માટે એક કોમન જ્યુડિશિયરનો અમલ કરીને પણ આ સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકારે આ શહેરોમાં જ્યાં ટીપી સ્કીમો ફાઇનલ થઈ છે એ ટીપી સ્કીમોમાં એનની મંજૂરીમાંથી મુક્તિ કરાવી છે. એનેમાં 27-27 ટેબલ ઉપર ફરવું પડતું હતું અને દરેક ટેબલે કિંમત આપવી પડતી હતી. એમાંથી મુક્તિ થાય અને એનેમાં ભ્રષ્ટાચાર ન થાય એ દિશામાં સરકાર એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. અને એવી જ રીતે શહેરો અને મ્યુનિસિપાલિટીઓમાં જીડીસીઆર મુજબ બાંધકામમાં 1200 સ્ક્વેર ફીટનું બાંધકામ એને કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટીમાં નકશો પાસ કરાવવા જવો ન પડે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને ધક્કા ખાવા ન પડે, પગના ચપ્પલ ઘસવા ન પડે, પૈસા આપવા ન પડે, અને એના નકશા પાસ કરાવવા વગર આર્કિટેક્ટ પોતે એને માન્ય કરી અને કામ ચાલુ કરાવે. આ પ્રકારના સરળ નિર્ણયો આપણી ગુજરાતની સરકારે કર્યા છે. અને આવનારા દિવસોમાં જ્યાં માનવી ત્યાં સુવિધા, છેવાડાના માનવી સુધી રસ્તા, ગટર, લાઈટ, પાણી પહોંચે, વિવાદ નહીં પણ સંવાદથી બેસીને ટેબલ ઉપર વાત કરીને પ્રજા માટે કામ થાય એ દિશામાં વિવાદ નહીં સંવાદ, જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ, મ્યુનિસિપાલિટીઓના સાધનો એક લઘુત્તમ છે. આ બોપલ મ્યુનિસિપાલિટી હજી નવી નવી છે, સાધનોનો અભાવ હશે, પરંતુ ઝડપી વહીવટથી લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ કરીને પ્રજાની સેવા થાય. સત્તા એ સેવાનું સાધન છે અને એટલા માટે મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશનની ઓથોરિટીમાં જન સુખાકારી માટે સેવાના માધ્યમથી જન જન સુધી સેવા પહોંચે, વ્યવસ્થાઓ પહોંચે. આવનારા દિવસોમાં આવનારી જરૂરિયાતો, સમસ્યાઓને, પડકારોને ઝીલીને તંત્ર આગળ વધે એ દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. મને આનંદ એ વાતનો છે કે લક્ષ્મણરાવ ઇનામદારના નામ સાથે આ બ્રિજને જોડ્યું છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે લક્ષ્મણરાવ ઇનામદાર કે જેમને સંપૂર્ણ જીવન આ ભારત માતા માટે ખપાવ્યું, જીવન સમર્પિત કર્યું, અને ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી જેવા અનેક કાર્યકર્તાઓ જેમને પ્રેરણા આપી, એમના જીવનમાંથી પ્રેરણા આપીને આ દેશ માટે સમર્પિત લોકોની ફોજ ઊભી કરી, જેમને સંસ્કાર ધામો ઊભા કર્યા, જેમને દેશભક્તિ એ ફૂલે ફાલે, દેશ પહેલા, રાષ્ટ્ર પહેલા, પછી આપણે દેશને માટે જીવીશું, દેશને માટે મરીશું, આ પ્રકારની ભાવનાઓથી વ્યક્તિના નિર્માણ કરનાર એવા વ્યક્તિ ઘડતરના શિલ્પી એવા લક્ષ્મણરાવ ઇનામદારનું જે નામ જોડી અને ઔડાએ બહુ મોટું કામ કર્યું છે. આ બ્રિજ ઉપર જનાર લોકો એ લક્ષ્મણરાવ ઇનામદારને યાદ કરી અને એના જીવનમાં સંસ્કારોને પ્રાપ્ત કરીને જે નરેન્દ્રભાઈની કલ્પના છે, મેક ઇન ઇન્ડિયા, નયા ભારતનું નિર્માણ, જે રીતે આજે ઇઝરાયલમાં 70 વર્ષ પછી વોટ બેંકની રાજનીતિને બાજુએ મૂકીને ઇઝરાયલ પહેલી વખત વડાપ્રધાન કોઈ ગયા હોય તો આ મોદી છે. અને એને કારણે ઇઝરાયલમાં આજે એક મોદી અને ભારત માટે ખૂબ નવું વાતાવરણ બન્યું છે, ઘણા કરારો થયા છે અને એનો લાભ ભારતની સલામતી, સિક્યુરિટી માટે આપણે ખૂબ ઉપયોગી બનવાનું છે. દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા જ્યારે નરેન્દ્રભાઈ વધારી રહ્યા હોય ત્યારે ગુજરાત આવનારા સમયને ધ્યાનમાં રાખીને
ગુજરાત પાછળ ન રહી જાય. ગુજરાત વિકાસની સોળે કળાએ ખીલવે અને ગુજરાત એ હંમેશા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહે. એમાં ઔડા, કારણ કે અમદાવાદ એ ગુજરાતનું હાર્ટ છે, અમદાવાદ ગુજરાતની પહેચાન છે, અને ત્યારે અમદાવાદનો વિકાસ એ ક્યાંય પાછળ ન રહે એના માટે ઔડા અને અમદાવાદ કોર્પોરેશન ખૂબ આગળ વધે. બોપલ પોલીસ સ્ટેશનનું પણ આજે ઉદઘાટન થયું છે. હમણાં તાજેતરમાં રાજ્ય સરકારે એક વર્ષમાં 72,000 સરકારી કર્મચારીની ભરતી કરી છે. 72,000 યુવક યુવતીઓને નોકરી આપી, સરકારી નોકરી આપી છે. 10,00,000 પ્રાઇવેટમાં નોકરી આપી છે. 72,000માં 18,000 પોલીસની ભરતી થઈ છે, અને 18,000 પોલીસની ભરતીમાં 4,000 બહેનોની ભરતી થઈ છે. આનંદીબેન વખતે નિર્ણય થયો હતો કે પોલીસમાં 33% મહિલા અનામત કરવામાં આવશે, અને એના આધાર ઉપર 4,000 બહેનો એ પણ પોલીસમાં ભરતી થઈ છે. લગભગ બધા ગ્રેજ્યુએટ છે. પોલીસમાં પણ નવું ક્લેવર આવી ગયું છે, નવો વિચાર, નવો થંગના, નવું લોહી આ પોલીસમાં આવ્યું છે. અને ગુજરાતમાં કોઈ પણ ભોગે કાયદો વ્યવસ્થા કથળે નહીં. કોઈ પણ ભોગે ગુજરાતમાં કોઈ પણ ઇલાકામાં માથા મારે તત્વો પ્રજાને રંજાડે નહીં, એ સરકારનો દ્રઢ નિર્ધાર છે. એટલા માટે પોલીસ સ્ટેશનોને પણ અદ્યતન બનાવીને, પોલીસોને પૂરતી સુવિધા ઊભી કરીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓને ડામવા, ગુનાઓ થયા હોય તો ગુનેગારોને પકડવા, નસીબ પહોંચાડવી, એ દિશામાં સરકાર કાર્યરત છે. ત્યારે આ વિકસિત પોપલ વિસ્તારમાં આ પોલીસ સ્ટેશન પણ સલામતી માટેનું કેન્દ્ર બની રહેશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે, અને આ વિસ્તારનો વિકાસ ખૂબ આગળ વધે અને આપણે સૌ આવનારી ભવિષ્યની પેઢીને વિકાસના પર ચખાડીને ભવિષ્યની પેઢી ઉન્નત રીતે માથું ઊંચું રાખીને આગળ વધે તેવી મને આશા છે. પુનઃ રાજ્ય સરકાર વતી ઔડાના સૌ અધિકારી પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.